મારા નામ એક ડખો છે નામ જ ડખો કારણ કે આખા ગામમાં ડખા જ કરતો એટલે નામ ડખો પાડી દીધું એ ડખો છે ડખો છે ને ભાઈ એ ટ્રક ભારે ને ભાગે ડખો ટ્રક જેવો ભાડે ને ડખો ભાગે તો એકદી મેં કીધું મેં ડખા તું આમ આમ મેં કીધું બધી મેં કીધું આટા મારતો ટ્રક ભારે ને કેમ ભાગી જા મન કે એની પાછળ એક મોટો રહસ્ય છે મેં કીધું કે મને અરે મન કે દાહ વર પેલા મારી ઘરવાળી ટ્રક ડ્રાઈવર અરે ભાગી ગઈ છે એટલે કે મને બીક લાગે છે કે પાછી મૂકી ન જાય કે એટલે ખાક ભાડે ભાગી જાય બોલ એક ભાઈ બહાર બેઠા તા ને બહાર બેઠા હતા અંદર છોકરી બેઠી બેઠી કે મને બાજુવાળો છોકરો ગમે છે હું એની હારે ભાગી જાઉં છું તો આ ભાઈ કે એ સારું અત્યારે મોડર્ન જમાનો છે કે એ જ કરાય કે આપણે લગનનો ખર્ચો બચે ત્યાં ઓલી છોકરી કે આ મમ્મી ચીઠી મૂકીને ગઈ છે ને હું વાંચું છું મમ્મી ભાગી ગઈ છે એક જણો તેની કામ ભાગી ગયો બોલો હા આખી સોસાયટી ખોર પડી ગઈ કે ભાઈ કામવાળી ભાગી ગયો કામવાળી ભાગી ગયો તો આજુબાજુ બધા જે ઘરવાળા હોય બધા ભેગા થઈ ગયા તો બધી બાયું વાતું કરતી હતી કે ગજબ કર્યો કે ગજબ થયો ગજબ થયો હવે આપણને કે આવી કામવાળી નહીં મળે એ કામવાળી બોલો કે આવી કામવાળી આપણને નહીં મળે આ લખાની ઘરવાળી પૂછતી હતી કે કરમનું ફળ એટલે હું લખો કે તું મને હેરાન કર કામવાળી તને હેરાન કરે એમ નામ કહે કરમનું ફળ આ બાઘાની ઘરવાળી કહેતી હતી કે હું એટલું બધું કામ કરું કે કે તો તમારે મને પગાર દેવો જોઈએ બાઘો કે દેવો જ જોઈએ દેવો જ જોઈએ તમને સાત હજાર ત્રણસો ને રૂપિયા પીએફ કાપીને પગાર આપવામાં આવશે પણ એક વાતની નોંધ લેજો જો કામ બરાબર નહીં થાય તો છૂટા કરી દેવામાં આવશે પછી એણે પગાર માગવાનો બંધ રાખ્યો પહેલાંના સમયની અંદર છે ને આપણે લેન્ડલાઇન ફોન હતા તમને બધાને ખબર હોય લેન્ડલાઇન ફોન હતા તો એક ભાઈને તો લેન્ડલાઈન ફોનમાં બાર હજાર રૂપિયા બિલ આવ્યું કેટલું બાર હજાર અ નહીં એ ભાઈને આખ્યું ચાર થઈ ગયું બાર હજાર રૂપિયા બિલ હું તો કે ઓફિસનો ફોન વાપરું છું હું તો ઘરનો ફોન વાપરતો નથી અને બાર હજાર રૂપિયા બિલ એના છોકરાને સામું જોઈએ એનો છોકરો કે બાપા હું એ ઓફિસનો જ ફોન વાપરું છું હું ઘરનો ફોન વાપરતો નથી તે એની ઘરવાળીને સામું જોઈએ એની ઘરવાળી કે હું મારી ઓફિસનો જ ફોન વાપરું છું એનો હોવું પ્રિન્સિપાલ છે ક્યાંક એ ક્યાં હુંય મારી ઓફિસનો જ ફોન વાપરું છું એ એની છોકરીને સામું જોયું એની છોકરી ક્યાંક મેનેજર હશે એ કહે કે પપ્પા હું મારી ઓફિસનો જ ફોન વાપરું છો હું ઘરનો ફોન વાપરતી જ નથી તો સારે સારે ભેગા થઈને કામવાળીને સામું જોયું તો કામવાળી કે મારી સામું શું જો તમે બધા ઓફિસને વાપરો તો મારો શું વાક છે એ બાબુ આટી બોલાવતી બોલા બાર હજારે પુગાડી દીધું બોલો આ જેવા બધા નોકરી જઈને વાંચી ફોન લગાડે શું કરે માસીને શું કરે કાકા ભૂગા કાઢી છે બોલો હમણાં બસ ની અંદર એક છોકરો ને છોકરી જતા હતા ને બસ ની અંદર જોજો છોકરો છોકરી બેઠા બેઠા કરતા છોકરો કે તું કેટલી હોટ છો તો છોકરી કે તું કેટલો કુલ છો કરતા તું તું કેટલો હોટ છો છો કેટલી કુલ એક બાપા બેઠા હતા હવે એને એક તો બસમાં બીડી પીવાની તલબ લાગેલી પણ બીડી મળેલી નહીં તો બાપા ના મગજ જલી ગયો આ છોકરા પાછા કે તું કેટલી હોટ છો તું કેટલો કુલ છો તો બાપા કે બે લગ્ન કરી લો છોકરા નવસેકા થાય આવું કીધું બોલ એક છોકરાને ને એના મમ્મી જાય સુધરી જાય બાપા જેવી હાલત થાય છોકરો કે નો થાય કેમ નો થાય હું લગ્ન કરું તો થાય ને હું હમણાં જમવા બેઠું ને તો મારી ઘરવાળી મન કે શાક કેવું થયું મેં તો બહુ સરસ હો બહુ સરસ મન કે હું સરસ છોકરો તો ખારું થયું છોકરો તો તો ખારું થયું મેં કીધું ભાઈ હજી નાદાન છે ને એને ન ખબર હોય મેં કીધું હું નથી કીધું હમણાં મારી ઘરવાળી મારી પાસે બે ગઈ મને જો યુટ્યુબમાં જોઈને મેં શાક બનાવ્યું ચાખો તો કેવું છે તો મેં ચાખ્યું ને પછી મેં કીધું મેં કીધું આ કાચું છે મન કે હોય કાંઈ જે પ્રમાણે યુટ્યુબમાં બોલ્યા એ પ્રમાણે બનાવ્યું છે મેં તો મેં જોયું મેં કીધું યુટ્યુબ બતાયું તો ક્યાં બતાય એમાં લખ્યું હતું યુટ્યુબમાં બધું બોલતા હતા ને તો મેં કીધું આમાં બધું મને કે જે બોલ્યા છે ને એ પ્રમાણે જ કર્યું કે એમાં બોલ્યા છે દસ મિનિટ સુધી ગેસ ઉપર રાખો કે શાકને મેં પાંચ મિનિટ સુધી રાખ્યું મેં કીધું કેમ પાંચ મિનિટ સુધી રાખ્યું એમાં તો દસ મિનિટ બોલે પણ કે એમાં તમે જોવો કે એ છ જણાનું શાક બતાવે છે આપણે તૈયુનું જ કરવાનું હતું તો એ ટાઈમ અડધો કરનાય છે બટેટા ચાર હતા તો બે કહી રહ્યા ટાઈમ અડધો અડધો કરના છે બોલો હમણાં બાઘો મારી પે મને કે હું ચા બનાવતો હતો ને તો ફાયદો થયો મેં કીધું ચા બનાવતો હતો ને ફાયદો થયો મન કે થયો મેં શું ફાયદો થયો મને કે એક એક ચા ની ભૂકીનો ડબ્બો હોય ને એ ડબ્બો ઉઘાડ્યો ને તો અંદર થી બે હજારની નોટ જડી મને મારી ઘરવાળી હંતાળી હતી અંદર હવે તો હું રોજ મારી ઘર વાળીને કહું છું ચા બનાવી નાખજો હમણાં અમે હું ચા પીવા ગયા ને અમે તો ત્યાં ઓલો હોટલવાળો ચા બનાવતો હતો તો મારી યાર ત્રણ ચાર જણા હતા એમાં એક જણો બોલ્યો એ કે ભાઈ કડક બનાવજે કડક ઓલો કે શાંતિ રાખો એ કે વાર વર્ષથી ચા બનાવું તો મારી બાજુમાં એક ભાઈ ઊભો હતી કે હજી ચા બની નથી કે બાર વર્ષથી હલાઈ શું કે બની નથી હમણાં મારે એક જગ્યાએ પ્રોગ્રામ હતો ને તો એક ભાઈને મેં કીધું મેં કીધું આપણે જમવાનું ક્યાં છે મન કે બાવન બારું મેં કીધું બાવન બારું એટલે મન કે પરબારું બાવન બારું અમારે પ્રોગ્રામમાં અમે જઈને તો અમુક લોકોને પછી ઇંગ્લિશ બોલવાનો બહુ શોખ હોય તમે જુઓ પોગ્રામમાં જઈને તો અમારે ત્રણ સાત જણા હતા એમાં અમારે એક મંજીરાવાળો એને વાત વાતમાં ઇંગ્લિશ બોલે એક બે વખત વિદેશજી હોય ને તો એને આપણે ઇંગ્લિશમાં બોલીએ તો વટ પડી જાય તો અમે એક હોટલમાં ગયા ને તો ઓર્ડર એણે આપ્યો એ કહે ફોર્ટી વન કોફી લઈ આવો તોલો વેટર ગયો ગયો એ ગયો કલાક સુધીનો આવ્યો મેં ઓલાને કીધું આ તે શેનો ઓર્ડર આપ્યો જે કલાક સુધીનો આવ્યો મને કે આપણે કલાકાર છીએ આપણી માટે સ્પેશિયલ બનતી હોય ને તો કલાક પછી ઓલા છે ને ત્રણ જણા મોટી મોટી ટ્રેવ લઈને આવ્યા ફોર્ટી વન કોફી લઈ ફોર્ટી વન એકતાલી કોફી લાવ્યા ને પી ગુજરાતીમાં બોલાય ફોર્ટી વન કોફીનો બોલાય એને એમ કહે ચાર છાને એક કોફી દે આ વાત વાતમાં ઇંગ્લિશ બોલવાનું વાત થાય ને એટલે એક જૂનો જોક છે તમને બધાને ખબર હશે એક બેન બાજુવાળા બેન ને કહેતા હતા કે ચાલો બેન માર્કિટમાં આવું છે પેલા બાજુવાળા બેન કે હું બીજી છું કે એમાં હું તમારા ભાઈ ત્રીજી છું માર્કેટમાં જવાય છે બીજી ત્રીજી ચોથી નું કઈ હોય નહીં હા બહુ અંગ્રેજી બોલવાનો શોખ નહીં આવ્યો ભાઈ અમુક અમુક વાત વાતમાં અંગ્રેજી બોલે મારા કાકા છે ને ઇન્ટરવ્યૂ દેવા ગયા મારા કાકા સિક્યુરિટી ને ઇન્ટરવ્યૂ દેવા ગયા મારા કાકાઓ સિક્યુરિટી ઇન્ટરવ્યુ દેવા ગયા ને તો ત્યાં એક ભાઈ બેઠા હતા તો મારા કાકાને મોટું જોઈને એને સવાલ ફેરવી નાખ્યા કે તમને ઇંગ્લિશ આવડે મારા કાકા કે હું ચોર ચોર ઇંગ્લેન્ડથી આવના છે મારે જોર પકડવાને ન્યા કેમારે ઇંગ્લિશમાં પ્રવજન આપવાનું શીખે આવું છે બોલ લંડન થી અમાર બાઘો કહેતો મને કે લંડન થી ભૂરાન ભૂર્યું આવે ફરવા ભાઈ લંડન થી આવે ભૂરાન ભૂર્યું આઈને બધું આપણું જોવા લાયક સ્થળ હોય ને જોઈને એવા રાજી થાય અને આપણે કે ભૂર્યું ને જોઈને રાજી થાય ભૂર્યું ને જે જે આપડા પૂરા રાજી થાય હમણાં જ એક બાપા હોટલમાં ગયા કે પીઝા લાવો બાપાને એમ થયું કે આપણે ખાઈ નાખીએ પીઝા મંગાવ્યા તો હોટલ વાળો કે બાપા અમેરિકન આપું કે રશિયન આપું બાપા કે ગમે દે ને મારે ક્યાં વાંચવા મારે ખાવા છે હમણાં એક જણો હોટલમાં ગયો ને એટલું ખાધું એટલું ખાધું એટલું ખાધું હજી ખબર મફત છે આપણે ક્યાં બિલ દેવું છે એટલું ખાધું એટલું ખાધું તો નવસો ને સિત્તેર રૂપિયાનું બિલ આવ્યું તો આમ બિલ જોયું ને એ બેભાન થઈ ગયું બોલો ક્યાં તો હોટલનો સ્ટાફ ભેગો થઈ ગયો ને ઠંડું પાણી સાઠું ને પછી ભાનમાં આવ્યો ને પાછું બિલ જોઈએ તો એક હજાર દહનું હતું બોલો કે હમણાં નાઉસો સીતે ન હતું ને એક હજાર ધ થઈ ગયા તો વેટર ઊભા ભોગ્ય પાણી સાઈઠું એ કોણ દે પૈસા સારી એને ઉમેર દીધા બોલો બાકડો સાઈઠ ને હવે બાઘો મન કે હાલ આપણે નાસ્તો કરી દઈએ અમે નાસ્તો કરવા ગયા ને તો બધી વસ્તુ વેરાઈટી બધી હતી મોંઘી મોંઘી ઓલી ખારી ને એવું બધું મોંઘું મોંઘું તો એ નાસ્તામાં મંગાવ્યું મેં બાગાને ક્યાંકથી પૈસા એવા લાગે છે નકર બાઘો કોઈ દિવસે નાસ્તો ન કરાવે અમે નાસ્તો બાસ્તો કરી લીધા ને પછી બોલો બિલ મૂકી ગયો ને વેટર તો મેં આમ કે આમ બિલ જોયું ને તો ત્રણસો સિત્તેર રૂપિયા નાસ્તાનું બિલો હો તો બાઘો મને કે હાલો હાલો બિલ ચૂકવો મેં શેનું ચૂકવું તું લઈએ તું દે મને કે મારી પાસે ક્યાં જ મેં તો મારી પાસે ક્યાં છે તો અમે બે વાતો કરતા હતા ને એમાં ત્યાં કાઉન્ટરે મગજ મારી હાલતી હતી બાઘો મને કે તું જા હું હમણાં આવું છું તો હું બહાર જઈને ઉભો રહ્યો ને તો ત્યાં કાઉન્ટરે બે જણા મગજમારી કરતા હતા ને તો બાઘો એની બાજુ બધા પડીને ઉભો રહી ગયો તો ઓલા મગજ મારી કહેતા હતા કે મેં બસો નોટ આપી ઓલો કે ભાઈ આપી જ નથી કે ના જો તું બસો નોટ ઓલો કે ગલ્લામાં બસો નોટ છે જ નહીં જોને તો આમ કહીને આમ ગલ્લામાં બાઘે જોઈ લીધું પાંચસો ની પડી છે બાઘો કે ભાઈ જો તમે માથાકૂટ કરતા હોય કરજો મારી પાંચસો ની ભૂલી ન દેતા ત્રણસો ને કાપીને એકસો ને પાછા લાવો એકસો ને ત્રીસ કિસાન નાખીને ધારાવી ને હાલો એકસો ને ત્રીસ આવી ગયા હમણાં એક છોકરો ને છોકરી હોટલમાં ગયા જમ નાસ્તો કરવા તો છોકરો ને છોકરી બે નાસ્તો કરવા ગયા ને તો મંગાવે ને પીઝા અત્યારે તો પીઝા ને બર્ગર મંગાવે તો પીઝા ને બર્ગર આવ્યા ને એટલે પછી છોકરો બોલ્યો હોય કે હું તને એક વાત કહું તો છોકરી કે ને તો છોકરો બોલ્યો કે જો તને ખોટું ન લાગે ને તો એક વાત કહું મારે પહેલાં એક ગર્લફ્રેન્ડ હતી તો છોકરી કે હાય હા બસ એટલી જ વાત હતી મને એમ કે તારી પાસે પૈસા નથી છોકરો કે ના ના એવું નથી ત્યાં બિલ ઓલો મૂકી ગયો વેટર તો છોકરાએ જોયું ને બિલ ચારસો રૂપિયા હતું ને તો બસો નોટ કાઢી અને છોકરાએ મૂકી તો છોકરી કે તું મને પ્રેમ જ નથી કરતો છોકરો કેમ તું એમ પૂછશો મને પ્રેમ નથી કે તો તે અડધું બિલ આપ્યું તું મને પ્રેમ જ નથી કરતો હોય કે પ્રેમ કરતો હોય તો તું આખું બિલ ન આપી દે તો છોકરો એને હા જોઈને કે તું મને પ્રેમ કરશો છોકરી કે હા તો બસો પાછા લઈ લીધે કે તું ચારસો દઈ દે હોટલમાં બોર્ડ બોર્ડ મે પ્રેમમાં ભલે એક લાગો બોર્ડ મેર્યું હોટલમાં પ્રેમમાં ભલે એક લાગો પણ થાળી બે માંગો એક થાળી નું બે કાવ માં છે અમારે ખોટ જાય છે આ એક ખોતરી ની થાળી ને તમે બે જ આપતી જાઓ અને અત્યારના પ્રેમ એવા થઈ ગયા છે કે રેલવેની ઓનલાઈન ટિકિટ જેવા થઈ ગયા છે પ્રેમ ભાઈ રેલવેની ઓનલાઈન ટિકિટમાં એવું હોય કે છેલ્લે સુધી ખબર જ ન પડે કન્ફર્મ થાય કે નહીં એમ અત્યારે પ્રેમ એવા જ થઈ ગયા છે છેલ્લે સુધી ખબર ન પડે કન્ફર્મ થાય કે નહીં એક જણો ઉદાસ બેઠો ઉદાસ હમણાં એક જણો ઉદાસ બેઠો ઉદાસ કાં બેઠો અરે મને પચાસ રૂપિયાની નોટમાં મેં નંબર લખીને એક છોકરીને આપ્યું પચાસ રૂપિયાની નોટમાં નંબર લખીને એક છોકરીને આપ્યું એ પચાસ નોટ આપી છોકરી જઈને પાણીપુરી ખાઈ આવી તો હવે ઓલા પાણીપુરીવાળાના રોજ મને ફોન આવે છે મેડમ પાણીપુરી કેવી લાગી છે મેં કીધું તું છોકરી જોવા ગયો ને અરે મને કે હું છોકરી જોવા ગયો એ કે પણ મેં ના પાડી દીધી મેં તો તે ના પાડી દીધી મન કે હા મેં ના પાડી દીધી પણ મેં તો હુકામ ના પાડી મન કે એના ઘરે ગયો ને તો મેડલનો ઢગલો હતો મેં તો શેના મેડલ હતા મન કે એ બોક્સિંગમાં જીતી હતી મેં ના પાડી દીધી રેવા દે આપણે નથી કરવું એક જણો વાત કરતો હતો કે પતિ પત્ની બે છે ને સાયકલના પડ્યા જેવા હોય કે પતિ પત્ની સાયકલના પડ્યા હોય તો બાજુમાંથી એક જણો બોલ્યો એ કે મારે ગર્લફ્રેન્ડ એ છે તો એ કે બોલી હાથ રિક્ષા કહેવાય કઈ પૈડા હોય હમણાં લખો કહે કે મેં માર કર્યું છે માણસ છે ને પોતાની પત્ની સિવાય બીજાની પત્નીની હામુ બહુ જોવે માણસ છે ને પોતાની પત્ની સિવાય બીજાની પત્ની હામુ બહુ જોવે ત્યાં બાઘો બોલ્યો એ કે એ તો ભાઈ આ વસ્તુ સત્ય જ છે એ કે માણસ એ કે પહેલેથી બીજાની ભૂલ જોતો એવો છે બીજાની ભૂલ હામુ જ જોવે એમ કે બોલો હમણાં લખાની ઘરવાળી લખાની કહેતી હતી કે આપણી જોડી કેવી લાગે લખો કે શાક ને રોટલી જેવી એમ હા એ કે શાક ને રોટલી જેવી હું રોટલી અને તું શાક એની ઘરવાળી આરતી પછી ખબર પડી રોટલી નહીં હોય શાક રોજ ફરે આરતી લાઈટ નથી બોલવાળી બાઘાની બાજુ બે બોલો બાજુ બે વાત કહો તો બાઘો કે કે મને છે ને અભિષેક બચ્ચન બહુ ગમે બાઘાનો નો મગજ હલી ગયો ખાસ હો મારું અન તું અભિષેક બચ્ચન તને બહુ ગમે બાઘાએ એ સીધો ફોન કર્યો ને હાવું ને એ કે તમારી છોકરીને સમજાયો મને એમ કે છે મને અભિષેક બચ્ચન બહુ ગમે તેના હું કે રાજ એમાં ગરમ હું થાવ છો મને અમિતાભ બહુ ગમે વાઘાનો મગજ ગયો અને હાહારાને ફોન કર્યો એ કે તમારી છોકરી એમ કે અભિષેક ગમે તમારી ઘરવાળી મારી હાહુ એમ કે છે કે મને અમિતાભ બહુ ગમે તેના હારા કે એમાં ગરમ હું થાવ છો એ કે મોજ કરો ને મને માધુરી બહુ ગમે તો ગાણ ગયો બોલો આમાં વઘાણ કોના કરે મેં રમેશભાઈ ને કીધું મેદા તમે રોજ મોડા જાઓ ઘરે તમે રોજ આ દોઢ એક રાતે બે વાગે રોજ મોડા જાઓ મેધું તો મેં કીધું કઈ બોલતા નથી તમારા ઘરના મન કે મારો વારો જ નથી આવતો પછી ઘરે ગયા ને તો એક દી એને ઘરવાળી કીધું કે આજ માર્કેટમાં છે ને અસલી કે તારા જેવી જ એક છોકરી મેં જોઈ એને ઘરવાળી કીધું અસલ કે તારા તારા જેવી જ એક છોકરી મેં માર્કેટમાં જોઈ તો રમેશભાઈ ઘરવાળી કે એ તમને ગમી હવે રમેશ હલવાનું પડે તોય વાંધો ના પડે તોય વાંધો હા પડે ડખો થાય ના પડે તો ડખો થાય બોલો આ લખો હમણાં કેતો કે મારી ઘરવાળી રોજ હોનાની બુટી માંગે છે કે રોજ હોનાની બુટી માંગે મેં કીધું મેં રોજ હોનાની બુટી નું કરે હું મન કીધું લઈ દો તો ખબર પડે આપણે લઈ જ દેતા કે બોલો હમણાં બાઘાની ઘરવાળી બાઘા કે મારા ભાઈ લગ્ન છે ને તો દસ હજાર રૂપિયા આપો ને બાઘો કે હે એની ઘરવાળી આમ ફરી આ બાજુનું કાની આવી કે માર ભાઈને લગન છે ને તો વીસ હજાર આપો ને ભાગો કે આ બાજુ આવતી રે આ બાજુ આવતી રે અહીંયા દસ હતા અહીં વી થઈ ગયા બોલ આ ભાગાન હાળાના હતા ને તો બધાય સાફા બાંધેલા બધી બેનોય હો સાફા પહેરેલા બેનો બધી સાફા પહેરેલા ને ભાગાન મેં કીધું આ હો બધાય સાફા પહેર્યા અરે મને કે સ્ટ્રેટ વાળ કરાવાનો ખર્ચો નહીં ને સ્ટ્રેટ વાળ કરાવવાની કે ત્રણ હજાર ત્રણસોમ પતે ભાડે લઈ હા આવું આવી ગયા ફરી ગયા ત્રણસોમ પૂરું લાગે સારું એક બેન તો એની બેન પણ લગ્નમાં ગયા ને તો જોજો અમુક લગ્નમાં જાય ને એટલે સીધા સ્ટેજ ઉપર ગયા હો તો અહીંયા એની બેન પણ બાજુમાં કાનમાં જઈને કે આવો વર પસંદ કરાય તાલ્યો કાલ્યો તાલ્યો કાલ્યો બાડીઓ બાઠિયો બાઠીઓ કાલ્યો બોલ્યો કાલ્યો નહીં તાલ્યો કાલ્યો બાડીઓ ને બાઠીઓ આવો વર પસંદ કરાય તો એની બન બેન પણ કે એમાં ધીમે હુકામ બોલશો જોરથી બોલ ને એ ક્યાં હા ભળે છે એ ક્યાં પણ જરાક બેલેન્સ તો જવું જોઈએ ને બોલી કે બેલેન્સ જ જોયું છે બેલેન્સ જ જોયું છે એક બેન એના વર ને કહેતા કે મારા ડ્રેસ લેવો છે એનો વર કે હું નકરા ડ્રેસ લેવા ડ્રેસ લેવા રૂપિયા મારે ક્યાંથી કમાવા આ કે હું છે ને તમારે યાર તમને કે રૂપિયા ક્યાંથી કમાવો એ શીખવાડ હોતું નથી પગણી ક્યાં કે એ તમારો વિષય છે મારે ડ્રેસ લેવો છે તમે જોજો બાપાની નજરમાં જેમ છોકરા મોટા નો થાય ને એમ પત્નીની નજરમાં કોઈ પતિ સમજદાર ન થાય એમ જ કે તમાર ભાઈ હાવ ભોળા હા તમે જોજો અમુક એક તો એક તો ચીનનો બહુ મોટો શેઠ ભાઈ ચીનનો હા ચીનનો બહુ મોટો શેઠ ને તો એ શેઠે બરાબર એમ કે બહુ રૂપિયો કમાય કોઈથી ઘરે સમય જ ન આપે ધંધો 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 બસ બિઝનેસમેન મોટો ચાઈનાના મોબાઈલ બનાવે બધાય હા ને મોટો બિઝનેસ અકાવે ને કોઈથી આમ સમય એની પાસે સમય જ નહીં રાત કાઢો નહીં નહીં ને કોઈ વસ્તુને એની પાસે સમય જ નહીં ભાઈ અને આખો દીધે બસ આખી ચોવીસ કલાક રૂપિયા કમાવામાં જ પડ્યો હોય બહુ મોટો શેઠ એ ગુજરી ગયો ગુજરી ગયો ને તો એના એની ઘરવાળી હતી ને એણે એના મેનેજર આ લગ્ન કરી લીધા પછી એના મેનેજરે એક વાત બહુ સારી કરી કે અત્યાર સુધી મને એમ થતું હતું કે હું મારા શેઠ માટે કમાવું છું પણ આજે ખબર પડી કે મારો શેઠ મારા માટે કમાય છે અને આનંદ કરી લેવો ભાઈ હમણાં એક બેન બેઠા હતા ને એક બેન એ બેન બેઠા હતા ને તો એની દીકરાની હોવ ઘરમાં આવી બેન બેઠા હતા ને તો એની દીકરાની હોવ ઘરમાં આવીને તો બરાબર એ બેનને કીધું કે બા બાજુવાળા ચંપા માસી છે ને એ કેતા તા એ કે ખોટી છો એની યાર કોઈ વાત નહીં કરો ને એની વાત કોઈ દી માનવાની નહીં કે કે વહી જા જા ઘરમાં તો હો તો બિચારી ઘરમાં વહી ગઈ પણ થોડીક વાર થઈને તો હા હું ને વિચારે એવું કે લાય ને આ ચંપા હું કહેતી હતી પૂછી લઉં તો પછી પૂછવા ગઈ કે હો બેટા બાજુવાળા ચંપા બેન હું કહેતા હતા એ કે ભાઈ એમ કહેતા હતા કે તમારા સાસુ બહુ સારા છે આવું કેતા એક તો એક બેન છે ને બરાબર એના ઘરવાળાને બાંધતા હતા બોલો એના ઘરવાળા ધબ ધબાટી બોલાવતા હતા એવા બાંધે એવા બાંધે બે બે માણસ એવા બાંધતા હતા ને તો નીચેથી એના હાહુ અવાજ મારે ઓ બટા હો રે આમ બધાય તેની ઓ કે બા તો કેમ બધાય મને જરાક શીખવાડો ને મારા મમ્મી કહેતા હતા કે સાસુમાં સાથે હળીમળીને મળીને રહીને તો આપણને બધું શીખવાડે એક ભાઈ એની ઘરવાળીને કે તું જયારે હોય ત્યારે મારા મમ્મી પપ્પા ને વાગ કાઢશો જયારે હોય ત્યારે તારા મમ્મી આમ છે તમારા પપ્પા આમ છે તમારા મમ્મી આમ છે તમારા પપ્પા આમ છે જયારે હોય ત્યારે તું મારા મમ્મી પપ્પાના વાઘ કાઢશો ક્યારે તે તારા મમ્મી પપ્પાનો વાઘ કાઢો એની ઘરવાળી કે મારા મમ્મી પપ્પાનો વાક એટલો જ છે કે એને જમાય પસંદ કરતા ન આવડ્યું બેન કેતા એક બેન છે ને એ બરાબર બે 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 બધા બહેનો બેનો બેઠા હોય ને તો એક બેન શું કહેતા હતા એ કહે કે મારો તો કે છોકરાને લગ્ન છે ને પછી કે મારો છોકરો છે ને એ કહે કે હોઉં વલો થઈ ગયો એ કે બધું કમાઈ કમાઈ નકરું એને જ દીધા કરે બધું કમાઈ કમાઈ નકરું એને દીધા કરે બધું કમાઈ કમાઈને એને દીધા કરે કે અમને તો એ કે કાંઈ પૂછતોય નથી ને કાંઈ દેતો નથી ને કાંઈ રાખતો નથી એની હોવ વલો થઈ ગયો પછી કે કે મારી છોકરીને બહુ સારું હોય કે મારો જમાય છે ને એ કહે કે બધું કે મારી છોકરીને જ આપે એ કે મારી છોકરીને પૂછાય જીવનમાં હસવું બહુ જરૂરી છે જીવનમાં હસવું બહુ જરૂરી છે પણ કુદરતી દાંત આવે તો જ દાંત કાઢવા આ નકર આંટા ડોઢાઈ જાય કુદરતી દાંત આવે તો જ દાંત કાઢવા ભૂખ લાગે તો જ ખાવું નકર તમે ખાવ ને તો અપચો થઈ જાય ને ઊંઘ આવે તો જ હું નહીતર પછી તમે હુવો ને તો પડખા ફેરી ફેરીને થકવી દે સમજા તમે ઓરિજિનલ દાંત આવે તો જ કાઢવા હમણાં એક બેન કહેતા હતી કે હું તો લગ્ન કરીને આવીને જેવી કે આ ઘરની અંદર લગ્ન કરીને આવીને કે તો એ કે તમારા ભાઈ છે ને મારે સામું જોઈને એવા દાંત કાઢે એવા દાંત કાઢે એવા દાંત કાઢે મારી સામું જોઈને દાંત જ કહી કરે મેં કીધું એ તો બહુ સારું કહેવાય મને કે શું સારું કહેવાય પછી ખબર પડી એ તો ગાંડો છે બોલો ગાંડો તો દાંત કાઢે ભૂખ લાગે તો ખાવું નહીં આ પચો થઈ જાય અમારે એક ભાઈ છે એટલું બધું ખાય એટલું બધું ખાય એટલું બધું ખાય આવું શરીર હો ભાઈ ઊભા ન થઈ અગે મેં કીધું ભાઈ ઓછું ખાતા હોય તો મન કે મારે ક્યાં મને ઉપાડો હશે જેને ઉપાડો હોય એને ઉપાધી કે અને ઊંઘ આવે તો હું ભાઈ નહીં તો તમે પખ પડખા ફેરીને થકવી નાખે ભાઈ એક જણો દવાખાની ગયો કે ડોક્ટર સાહેબ મને ઊંઘ નથી આવતી તો ડૉક્ટર સાહેબ કે બેસો પછી કે તમે કાંઈ ટેન્શનમાં ઉપાધિમાં છો તમને નીંદર નથી આવતી એટલે તમે કાંઈ વિચારે ચડી જાઓ છો ઓલો કે ના રે એવું કાંઈ નથી હું બપોરે હોઈ જાઉં છું તઈ ખોર પડી મૂળ રાજકોટ નો હતો બોલો બપોર એક થી પાંચ વાગ્યા સુધી સુઈ જાય પછી કે રાતે નીંદર કે થી એક જણો દવાખાને ગયો કે સાહેબ ડોક્ટર સાહેબ કે બોલો શું થાય એ કે તાવ છે અને ઝાડા ઉલટી છે તો ડોક્ટર સાહેબે તરત ફટાફટ ફટાફટ દવાની પડીક્યું મીડિયા બોટલમાંથી બધી ડબ્બ્યુંમાંથી દવા કાઢવાની ફટાફટ ફટાફટ બધી પડીક્યું બનાવવા મીડિયા ઓલો ઊભો ઊભો કે સાહેબ બધી છે ને દવા અલગ અલગ બાંધજો ડોક્ટર સાહેબ કે કેમ અલગ અલગ એ કે તાવ મને આવે છે ઉલટી મારી ઘર થાય છે ઝાડા એક છે ને મારા છોકરા ને થઈ ગયા દવા લેવા એક દુકાને ગયો કે બરમુંડો લેવા ગયો બરમુંડા હમણાં નીકળ્યા ને બરમુંડો લેવા ગયો દુકાને તો દુકાનવાળાને બિચારા હવાના પોરમાં બોણી હતી તો એ હજી તો આમ અગરબત્તી ખોડીને દુકાનવાળો હજી આમ ફ્રેશ થઈને બેઠો હતો ને ત્યાં આને અંદર પ્રવેશ કર્યો બરમુંડા છે ઓલો ક્યાં છે ને બતાવો ત્યાં તો ઓલો મીંડો બરમુંડા બતાવો નાયલોનના બતાવ્યા ને કોટનના બતાવ્યા ફેન્સી બતાવ્યા ને ચટ્ટાપટ્ટાવાળા બતાવ્યા એ કે એમ નહીં આમ બ્લેક કલરમાં આમ ઊભો પટ્ટો હોય એવો બતાવો તો એ ઓલો કે ભારેમાંથી કે બતાવો તો ખરા બતાવ્યો હતો કે આનો શું ભાવ તો દુકાન દુકાનવાળો કે આ ચારસો રૂપિયાનો હો આ બરમુંડો છે હોય કાંઈ ચારસો રૂપિયા એ કે હો રૂપિયામાં મળે છે હોમા દેવો છે હોવાનો મગજ હલી ગયો એક તો બોણીનો ટાઈમ એ કે મફત લઈ જાઓ આ કે તો બે આપજો બદલાવકા થઈ જાય ને મારે દુકાન વાળાનો મગજ હલી ગયો ને ઓલું ઝાપટિયું ખંભે હતું ને લઈને વાહે દોડ્યો કાંઈ તો આ જેવો વાહે દોડ્યો ને તો આગળ દોડતો દોડતો જતો તો એમાં છે ને સિટી બસ જતી હતી એમાં ચડી ગયો બારીએથી કે સારું છું શેઠ વાહે દોડ્યા તો મારે બસ પકડા ગઈ નકર નોકરીમાં મોડું થઈ જાય તો દુખાડ વાળાનો મગજ એ ને એને ઝાપટિયાનો ઘા કર્યો તો લઈ લીધો કે મારે ઝાપટવા કાંઈ આવશે મારે ગાડી ઝાપટવા કાંઈ હતું નહીં ને કાંઈ આવશે બોલ આવો ફાયદા ગોતી હમણાં હું મારા ફતેપુરા પ્રોગ્રામ હતો ફતેપુરા જતો હતો ને તો બસમાં જતો હતો તો બસમાં જતો હતો ને તો બાઘાને મેં કીધું હાલ આપણે બે ભેગા જઈએ તો અમે બસમાં બેઠા ને તો બરાબર છે ને બસ બંધ પડી બંધ પડી ને તો મેં કંડક્ટર સાહેબને પૂછ્યું મેં કીધું ભાઈ અહીંથી ફતેપુરા કેટલું થાય મને કે બસ હાથ કિલોમીટર બાઘો કે હે સાત કિલોમીટર થાય તો કંડક્ટર સાહેબ કે હા સાત કિલોમીટર થાય બાઘો મને કે હાલ ને આપણે બે હાલ નાખીએ કે હાથ કિલોમીટર છે ને ક્યાં હાડાતણ હાડતણ ભાગમાં આવશે હવે એણે કેમ ગણતરી કરી તમે વિચાર કરી હાડા હાડાતે ભાગમાં આવશે એ એક બેન એક ભાઈને કહેતા ત્યાં કે હું સર્વે કરું છું હમણાં બધે સર્વે બહુ હાલે તો કે હું ફેસબુકમાં તમારો સર્વે કરું છું કે મારે તમારને ત્રણ સવાલ કરવા છે ઓલા ભાઈ કે ત્રણ નહીં ચાર કરો ને મને હું વાંધો એ કે એમ નહીં ત્રણે જ સવાલ કરવા છે અને મારો ફેસબુકમાં સર્વે હાલે છે એટલે ઓલા ભાઈ કે વાંધો નહીં પૂછો તમ તારે એટલે આ બેને તરત આમ માઇક રાખીને પૂછું એ કે પહેલો સવાલ એ કે તમે બસની અંદર જાતા હો તમે બસની અંદર જાતા હો અને બરાબર તમે સીટમાં બેઠા હોય ને તમારી બાજુમાં કોઈ મહિલા ઊભી હોય તો તમે એને તમારી સીટ આપી દ્યો ઓલો કે ન આપું હે એ કે ન આપું એમ નહીં કોઈ એમ કહેવાય કે બીમાર મહિલા હોય તો તમે તમારી સીટ આપી ઓલો કે ન આપું એમ નહીં કોઈ વડીલ મહિલા હોય વૃદ્ધ મહિલા હોય એને તમે તમારી સીટ આપી દો ઓલો કે હું ન આપું અન આ બેનનો મગજ ચલી ગયો કે તમારામાં દયા જેવો છાંટો નથી તમારા દિલની અંદર દયા જ નથી અને તમે એક એક બે રહેમ છો અને તમારામાં રહેમ જ નથી તમે દયા વગર ઓલા ભાઈ કે એવું કાંઈ નથી હું બસનો ડ્રાઈવર છું હું કેવી રીતના સીટ આપું છું હું જ બસ અટાવતો વાંધો કોઈએ બહુ સારી વાત લખી છે સાહેબ કે જલેબી જોકું નથી તોય ખવાઈ જાય છે અને ઉત્સાહ પાપડ નથી તોય હવાઈ જાય છે જલેબી જોકું નથી તોય ખવાઈ જાય છે ઉત્સાહ પાપડ નથી તોય હવાઈ જાય છે માન શરીર નથી તોય ઘવાઈ જાય છે માન શરીર નથી તોય ઘવાઈ જાય છે વેર બીજ નથી તોય વવાઈ જાય છે વેર છે બીજ નથી તોય વવાઈ જાય છે અવગુણ ગીત નથી અવગુણ ગીત નથી તોય ગવાઈ જાય છે અવગુણ છે ને ગીત નથી તોય ગવાઈ જાય છે અને પૈસો ચોકલેટ નથી ને તોય ખવાઈ જાય છે નથી આપણે કહેતા ફલાણો બેઠો બેઠો ખાઈ ગયો એમ પૈસા છે ને ચોકલેટ નથી તોય ખવાઈ જાય છે અને હોઠ કપડું નથી ને તોય સિવાય જાય સાહેબ ક્યારેક ક્યારેક એવી પરિસ્થિતિ થાય ને તો બોલી શકો સાહેબ એવી ઘટના બની ગઈ હોય તો હોઠ હોઠ જાય જાય કપડું નથી તોય છે અને કિસ્મત પત્ની નથી ને તોય રિહાઈ જાય છે કિસ્મત પત્ની નથી તોય રિહાઈ જાય અને બુદ્ધિ લોખંડ નથી તોય કટાઈ જાય છે અને માણસ વાતાવરણ નથી ને તોય બદલાઈ જાય સાહેબ માણસ વાતાવરણ નથી તોય બદલાઈ જાય છે અને મન કપડું નથી મન છે ને કપડું નથી તોય મેલું થઈ જાય અને આ દિલ કાચનું નથી ને તોય તૂટી જાય સાહેબ દિલ કાચનું નથી તોય તૂટી જાય બહુ સારી વાત લખી છો એક પ્રેમી છે ને એની પ્રેમી પ્રેમિકા પાસે ગયો ને પ્રેમિકાને જઈને કીધું કે તું મારી નહીં થાને તો હું તને કોઈની નહીં થવા દઉં તું મારી નહીં થા તો તને કોઈની નહીં થવા દઉં તો ઓલી પ્રેમિકા કે હું તારી થઈ જાવ તો બીજાની થવા દઈશ હવે આને આને હું સમજુ બોલો અઘરું છે કે નહીં હમણાં એક છૂટાછેડાનો કેસ હાલતો બોલો છૂટાછેડાનો કેસ હાલતો હતો ને જજ સાહેબે કીધું બેન એનો વર હતો એને વરને કે તમારે કેમ છૂટાછેડા લેવા છે એનો વર કે મને ગમતી નથી એટલે જજ સાહેબે એના ઘરના સામું જોયું એના પત્ની સામું તમારે કાંઈ બોલવું છે એટલે બેને કીધું કે ભાઈ મને આખા ગામને હું ગમું છું આને જ વાંધો પડે છે આખા ગામને ને કઈ વાંધો પણ તો આને જ વાંધો પડે હમણાં એક પ્રેમી ને પ્રેમી કામ બે ગળે મળ્યા હવે ગળે મળો સિસ્ટમ આવ્યું એમ સીધા હગ કરે એમ કે તો ગળે મળ્યા ને તો એની પ્રેમિકા કે ડાર્લિંગ તારું દિલ તો એ કે કુરકુરા જેવું છે કુરકુરા જેવું ઓલો કે કુરકુરા જેવું નથી ને બીડીનું બંડલ છે એ કે તે મોઢું મર્યું ને બીડીનું બંડલ ભાંગી ગયું કે હવે આવી બીડીઓ કિસ્સામાં રાખીને પ્રેમ કરવાની નીકળે બોલો એટલે એને વંદન છે આપણે કોઈ ટીકા નથી કરતા ભલે મોજ કરે એ હમણાં એક છોકરો છે ને છોકરી પાંચ ગયો ડાર્લિંગ આઈ લવ યુ છોકરી કે તને ખબર છે મારા બાપા કોણ છે તો છોકરો કે એ તો તારા મમ્મીને ખબર હોય ને એમ નથી ખબર એક જણો ઘરે આવ્યો ને કે તારી બેન પણ કે રસ્તા મળી હતી કે કહો પણ એ કે બહુ વાતોડી લોહી ચુંબક જેવી છે એ કે હલતી જ નથી આગી કે એ કે અડધી કલાક મારી બગાડી એની ઘરવાળી કે એ ભલે લોહી ચુંબક જેવી હોય પણ તમારે કે લોખંડ હું કામ બનવું હતું હામે તમે શોઠી રહ્યા તમારે ભાગાય નહીં કે ન્યા લોખંડ હતું ત્યાં છોટી ગયો બોલો લોહી ચુંબકમાં લોખંડ છોટે ને હમણાં એક જણો મને કે મેં કીધું ભાઈ તમારા લગ્ન કરવા છે મને કે મારા લગ્ન તો કરવા છે પણ હું શોધમાં છું મેં છે નહીં મને કે આપણે ચાંદ જેવી કન્યા લગ્ન કરવા મેં તો હું વાત કરો મને કે હા મેં તું કેમ ચાંદ જેવી કન્યા રે મને કે રાતે આવે સવાર વહી જાય ને આવી કન્યા કીધું તારી હાથું ક્યાંથી ગોતવી મારે બોલ એક કપલ બગીચામાં બેઠું બોલો બગીચામાં બેઠા બેઠા નાસ્તો કરતા હતા એમાં પોલીસ વાળા નહીં આવી રીતના ઘરે આવી નહીં બે હોવાનું ઓલા કે અમે પતિ પત્ની છીએ તો પણ કે ઘરે જઈને બે ને એ કે સાહેબ કોના ઘરે જવું આના ઘરે જઈ તો આને ઘરવાળાને વાંધો મારા ઘરે જઈ મારી ઘરવાળીને વાંધો પછી સાહેબ બેન જીપમાં બે આવી રહ્યો અહીંયા બેહો હા બે હો ઘરે આવી ગયા તા હમણાં એક જણો લોકડાઉનમાં એક જણો આમ ગાડી લઈ નીકળ્યો રાતે બે વાગે રોડ ઉપર ઓ અ પોલીસવાળાએ ગાડી ઉભી રાખી ઊભી રાખીને બધું ચેક કરીને પછી પોલીસવાળા સાહેબે કીધું તમારી બાજુમાં બેઠા એ બેન કોણ છે એટલે આ કે એ મારી ઘરવાળી છે તો સાહેબ કે તમારી પાસે કોઈ સબૂત છે કે તમારી ઘરવાળી છે તો ઓલો ગાડીમાં બેઠો બેઠો કે સાહેબ તમે સાબિત કરી દો કે આ મારી ઘરવાળી નથી તો એ કે કુર્લામાં મારો ફ્લેટ છે ને તમારો તમે ખાલી સાબિત કરી દો કે આ મારી ઘરવાળી નથી કેટલો કંટાળ્યો છે ઠીક છે તમે સાબિત કરી દો ગામની બહાર છે ને ચાર પાંચ જણા બેઠા તા ગામની બહાર ચાર પાંચ જણા બેઠા હોય ને ગામની બહાર બેઠા ચાર પાંચ જણા તો રાતના સાડા અગિયાર બાર થઈ ગયેલા અને સાડા અગિયાર બાર વાગે એક વ્હાઈટ કલરના ના કપડા નો આમ છૂટા વા અને એક છોકરી નીકળી ઓને આ ચારેય ને ગમે થયું હોય ને વાહ વાય વાય હાલવા મીડિયા અડધી કલાક હાલ્યા પછી ઓલી છોકરીને કે તું એટલી ખૂબસૂરત છુઓ અને રાતે બાર સાડા એકલી નીકળશો તને બીક નથી લાગતી છોકરી કે હું અઢાર વર્ષ પેલાના સમયમાં તમે જો આ માતાઓ બહેનો છે ને ચોટલા ગૂંથતા ચોટલો છે ને આમ ગૂંથતા ગૂથતા ને એટલે એ ચોટલા ગૂંથવા માટે જે માતાઓ બહેનો ચોટલા ગૂંથેલા રાખતા ને એ પરિવારને ભેગો રાખતા તમે જોજો અને અત્યારે ખુલ્લાવાળા આવી ગયા એટલે પરિવારે છૂટો છૂટો થઈ ગયો અત્યારે તમે જુઓ ને ઓલી અનુપમા સિરિયલ આવે છે અને આનો એમાં તમને દ્રષ્ટાંત જોવા મળશે અનુપમા છે ને એ ચોટલાવાળી છે એ આખા પરિવારને ભેગા રાખે છે અને ઓલી કાવ્યા છે ને ખુલ્લાવાળા રાખે જો તમે બધું વેર વિખેર છૂટું કરી નાખે એમ સાહેબ તમે જુઓ પહેલાંના માતાઓ બહેનો ચોટલા રાખતા ને પરિવારને ભેગો રાખતા હવે ખુલ્લાવાળા એવા બધું છૂટું છૂટું થઈ ગયું સાહેબ અને હકીકતની અંદર છે ને મા હોય ને મા એને દીકરાના રગે રગની ખબર હોય અને પત્નીને દુઃખ થી રગની ખબર હોય કે ક્યાં દબાવવું ના ભાઈ ધોળવા માટે એ નહીં ખબર હોય હા એક બેને ઘરવાન કહેતા કે તમારા ભૂલની કે છે કે મેં આખી બુક બનાવી છે તમારી ભૂલની મેં આખી બુક બનાવી છે એનો ઘરવાળો કે પેલી ભૂલ તો એ મેં તારી લગ્ન કર્યા પેલી ભૂલે જ એ છે કે પછી તું બુક બનાવી નહીં છે હમણાં ને બધા બેઠા હતા ચાર પાંચ જણા બાઘો આવ્યો ત્યાં એક જણા આવ્યો આવીને ક્યાં માથું ખંજોળતો હતો ઓલો બાઘો કે શું થયું એ કે મારી ઘરવાળી મારું કાંઈ માનતી નથી કે મારે ક્યાં ભીંડાવાળી કઢી ખાવી હતી તો એ કે એણે કીધું ભીંડાની હરખવાઈને કઢી બનાવું મારું ઘરવાળી ક્યાંય માનતી જ નથી બાઘો કે મારું તો બધું માને તો હું વાત કરી કે હા બધું માને કે હું એમ કહો બ્રશ લાવ એટલે બ્રશ આપે હોય એમ કહો એક ઓલું લાવે પાવડર લાવે એટલે પાવડર લાવે હાબુ લાવે એટલે હાબુ લાવે તો મેં કીધું આવું બધું ક્યારે માને મને કે હું લુગડા ઘરે લુગડા મારું ઘરવાળી માને હમણાં તો એક ડ્રાઈવરે ફોન કર્યો શેઠ ને શેઠ બે સમાચાર છે કે બે શેઠ કે શું છે કે બે સમાચાર છે ખુશીના અને એક દુઃખના તો શેઠ કે પેલા કે ખુશીના સમાચાર આપી દે એ કે શેઠ ખુશીના સમાચાર એ છે કે આપણી ગાડીની એરબેગ કામ કરે છે એટલે ભટકાડી હતી એને હવે ફોન હતો એ સ્પીકર ઉપર હતો એટલે શેઠે કીધું કે તારી શેઠાણી જીવે છે કે ગઈ હવે એ શેઠાણી સાંભળી ગઈ ગાડીમાં બોલો ત્યારનો શેઠ ઘરે નથી ગયો હજી આટા ગામમાં કે કોઈક સમાધાન કરાવી ગયો ઘરે જાઓ એટલે ક્યારેક ક્યારેક બોલો બહુ ધ્યાન રાખવું પડે બહુ હરખાઈ ન જવું હમણાં બે બહેનો ભેગા થયા ને એટલે એક બેન કે હું તો મારા પતિના લાંબા આયુષ્ય માટે વ્રત કરું છું બીજા બેન કે હું કાંઈ વ્રત વ્રત કરતી નથી કે તો એ નરેડી જેવા છે કે કોરોના મેં શરદી નથી થઈ કે આ દોઢ વરમાં ઓલા બેન કે તો પછી એના બીજું વ્રત કરતું હોય છે કામબાળી શેઠાણી ગઈ છેઠાણી આ બળેલી રોટલી શું કરું બળેલી રોટલી એમ બતાવી બળેલી રોટલી શું કરું તો શેઠાણી આમ જોઈને કે તારે શેઠે ખાઈ લીધું હા તો કુતરા નાખી દે મગર શેઠ ને ખબર બોલે કે તો કુઈતરા નાખ દે એમાં શેઠાણી જમવા બેઠા ને તો શેઠાણી થાળી આવી હવે થાળી આવી ને તો જમવા બેઠા ને તો રોટલીની ની અંદર ઘી બહુ લગાડેલું હતું તો કામવાળીને બોલાય તો બધું ઘી લગાડે કામવાળી જોઈને કે માફ કરજો મારી રોટલી તમને દેવાઈ ગઈ છે ઈ વધારે વધારે ઘી લગાડી ખાતી બોલ પરબારા પૈસે હા તો એક જણો હમણાં નીકળ્યો ને આમ બજારમાંથી માંથી એક બેન ઊભા તા તો ઉપર જોઈને કે બેન પગ દબાવવાનું મશીન લેવું ઇલેક્ટ્રિક મશીન બેન કે ના મારા લગ્ન થઈ ગયા છે મારો ઘર વાળો દબાવે પગ તું રહેવા દે છે હમણાં બે બેન ભેગા થયા ને તો એક બેન બીજા બેનને કહે કે હું તમારી કરતાં વધારે સુખી કે એ વિધવા હતા બેન એ કે હું તમારી કરતાં વધારે સુખી તો આ બેન કે તમે કેવી રીતના વધારે સુખી એ કે મને ખબર તો છે મારો ઘરવાળો ક્યાં છે એ મને ખબર તમને ન ખબર હોય કે એ ક્યાં ભટકતો હોય મને ખબર છે કે ઠેકાણે જ છે આવા ગર્વ લેતા હોય બોલો એક બેન બીજા બેન ને કેતા હતા કે ગેલી તને ખબર છે ઓલી કે હું ચોવી વર્ષ સુધી મારા છોકરા જ નજ થતા હું વાત કરી કે હા પછી પછી મારા બાપાએ એ મારા લગ્ન કરાવ્યા ને પછી આ મુનિયો અમુક અમુક કારણો કે ટાઈમ પાસ કરતા એક ભાઈ ઘરે હું ગયો ને એક ભાઈ ઘરે તો આઠ દસ છોકરા બોલો મેં કીધું આનું નામ હું મન કે મુનો મેં આનું નામ મન કે મુનો મેં કીધું આનું નામ મન કે મુનો

એક જણો તો લોકડાઉનમાં બરમુંડો ચડો પહેરી અને ટી શર્ટ આવું અને બરમુંડો ચડો પહેરીને લોબી બેઠો બેઠો ખારીશીંગ ખાતો તો એની ઘરવાળી આમ કર્યું આમ સોફે બેન આમ તો ઓલો ઊભો થઈને આવ્યો ને શું કામ છે એ કે કાંઈ કામ નથી કે આમ કર્યું ને તો મારી આંગળીની તાકાત જોતી હતી કે લોકડાઉન પછી નબળી નથી પડી આમ આંગળીની તાકાત ચેક કરે બોલ હમણાં એક બેન આવીને દોડતા દોડતા બીજા બેન ને કહે મંગ બેન તમારો ઘરવાળો કુવા પડ્યો તો એ ભલે ને પડ્યો અમે ક્યાંય કે કુવાનું પાણી પીએ છીએ અમે તો કે 20 લઈને બાટલા મંગાવી મંગાવીએ એનો ઘરવાળો પડી ગયો કે કાઈ નઈ એક બેન ના તો લગનની વિધિ ચાલુ હતી હો એક બેન ત્રીજા લગન હાલતા ત્રીજા કેટલા ત્રીજા ત્રીજા લગનની વિધિ ચાલુ હતી લગનની વિધિ ચાલુ હતી ને છોકરો રોવામી ગયો તો બેન ન્યા વિધિમાં બેઠા બેઠા કે ચાનો રહી જા નગર ચોથી વાર લગનમાં નહીં લાવું એ ચોથી વાર લગનમાં નહીં લાવું એલા કીધું રેવા દયો એક જણો હમણાં ગામમાં નીકળ્યો ને જેને અમુક અમુક તમે જોજો આવા બહુ હોય ગામમાં નીકળ્યો ને એ તાજમહેલ જોયો તાજ મહેલ ઓલો નહીં તો ઘરની બારા નીકળો ને હું ઘરમાં રહ્યો છો કે તાજ મહેલ જોવા જેવી વસ્તુ છે થોડોક આગળ ગયો ને તો બીજો હા મું કુતુબ મિનાર જોયું કુતુબ મિનાર ઓલો કે નહીં ઘરની બારા નીકળે હું ઘર ઘુસલા થઈ ગયા છો મિનાર જોવા જેવી વસ્તુ છે તો ત્રીજો હા તેને કીધું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોયું ઓલો કે નહીં ઘરની બારા નીકળો બારા જોવા જેવી વસ્તુ છે એ કે ન્યા જોવા જવું જોઈએ તો બાઘો હામો મળ્યો તો બાઘાને કીધું એ કે બાઘા હા એ કે ન્યુયોર્ક જોયું ન્યુયોર્ક બાઘો કે નહીં બારા નીકળો બારા જોવા જેવું છે તો બાઘાએ કીધું કે તે ધમાન જોયો ધમાને ઓલો કે નહીં તો કે ક્યારેક ઘરે રે ક્યારેક ઘરે રેવા એ છે તો તને ખબર પડે ધમો કોણ છે અમુક અમુક બહાર જ કા કરે બોલો હ હમણાં એક જણા ની પત્ની લઈને દુબઈ ફરવા ગયો દુબઈ ને ઓલો બુર્જ ખલીફા બિલ્ડિંગ છે બહુ ઊંચું બિલ્ડિંગ છે તો એની ઘરવાળી કે હું આની ઉપર ચડી જાઉં તો તમે મને શું દો એનો ઘરવાળો કે ધક્કો હમણાં સ્કૂલમાં સાહેબે છોકરાને કીધું બેટા ઊભો થા દુશ્મનો સીમા ઉપર ગોળીબાર કરે તો શું કરવાનું છોકરો કે સાહેબ એ સીમાને મમ્મીને જોવાનું સીમાના બાપાને જોવાનું તમે ભણાવવાનું ધ્યાન દો ને તમારે સીમા નું લેવા દેવા હા હમણાં તો સ્કૂલનું ઓલું ઓનલાઈન શિક્ષણ હોય ને ઓનલાઈન શિક્ષણ તો ઓનલાઈન શિક્ષણ પૂરું થયું ને પછી શિક્ષિકા મેડમે કીધું કે બાળકો તમારે કાંઈ પૂછવું હોય તો પૂછો તો એક છોકરો કે બેન એક વાત પૂછું કે પૂછો કે હમણાં ઓલું ખંભા ઉપર ઝાપટિયું નાખીને તમને ચા દેવા આવ્યું હતું બરમુંડો અને ઘરવાળો હતો હો ઓનલાઈન ભણતરમાં આમ આમ ચિત્ર બતાવ્યું ખાલી પગ જ બતાવ્યો હો પગ જ છોકરાને બતાવી એમ હ કારણ કેમેરા ઉપર બતાવું એને બતાવવું તો આખું પણ પગ જ દેખાય છોકરાને કે બોલો બેટા આ કયું પક્ષી છે તો છોકરા કે નથી ખબર નથી ખબર નથી ખબર એમ કીધું ને એમાં એક જણા ઊંધું ખાલી બેઠો હતો ને બેને નામ લઈને કીધું ચિંટુડા બોલ આ કયું પક્ષી છે એ કે કે નથી ખબર તારું નામ બોલ કઈ નામ પગ બતાવ્યો મેં તારું નામ તો પૂછ્યું કે કે આ મારા બાપાનો મોબાઈલ છે એનું નામ ચિંટુડો છે મારું નથી અઘરા છે બોલો હમણાં એક જણો તો સ્કૂલ ખુલી ને ગધેડો લઈને ગયો બોલો ગધેડો લઈને ગધેડો લઈને સ્કૂલમાં ગયો ને સાહેબ કે ગધેડાને કાં લાવ્યો એ કે સાહેબ તમે ઓનલાઈન ભણતરમાં એમ કહેતા હતા ને કે મેં હારા હારા ગધેડાના માણસો બનાવ્યા છે આ કેદુનો અમારી શેરી માટા મારે છે વાટે હતો સ્કૂલ ખુલે જ કાન પકડીને લઈ આવું છે આને માણે બનાવી દીધું સાહેબે રાજીનામું આપ દીધું કાંઈ થતો ન કરાવી ગયો હમણાં એક ભાઈને ઘરે હું ગયો ને તો મેં ફ્રીજ ખોલ્યું પાણી પીવા હાટું આમ કહીને આમ ફ્રીજ ખોલ્યું ને તો અંદર ડોસીમાં તૂટિયા વાળીને બેઠા બોલો તો મેં ત્યાં ડોશીમાં ફ્રીજમાં કાં રાખ્યા મને કે ગરમ બહુ થઈશ ડોશી ગરમ થતી હતી ને તો ફ્રીજમાં મૂકી દીધી બોલો હમણાં એક જણો દોડતો દોડતો આવ્યો ને તે આવીને કેલો દેવો નહીં દેવો મેં કીધું હા મન કે બા વૈ ગયા મેં કીધું આ ઉંમરે ને હું ગુજરાત વૈ ગયા અરે મન કે ગુજરી ગયા મેં તો એમ બોલ ને ગુજરી ગયા હોઈ આવી ગયા મેં કીધું આ ઉંમરે કોણ યાર વૈ ગયા હમણાં એક દાદા ડોસી લઈને દવા ગયા ડોસી લઈને દવા ગયા ને એટલે ડોક્ટર સાહેબ કે બોલો શું થયું એ કહે કે કાગડા ચાંચ મારી તો ડોક્ટર સાહેબ કે હું વાત કરું કે હા કાગડો ચાંચ મારી ગયો ડોક્ટર સાહેબ કે ડોસીમાન નામ શું છે એ કહે પુરીમાં ડોક્ટર સાહેબ કે નામ બદલો કે પૂરી માં છે તો રોજ ચાંચ મારી જાય છે નામ બદલો કે હવે આ ઉંમરે ક્યાં નામ બદલવા જવું હમણાં એક દાદા એકસો ચોવીસ વર્ષની ઉંમરો અને વેક્સિન લેવા ગયા એકસો ચોવીસ વર્ષની ઉંમર વેક્સિન લઈ આવ્યા અને આ હાથે આપે વેક્સિન લઈ આવ્યા ને વેક્સિન લઈ અને દાદાજી બેઠા હતા ને ત્યાં તો ન્યૂઝ વાળા આવી ગયા દાદા એકસો ચોવીસ વર્ષ તમે આમ અણનમ છો અણનમ તો તમારું આનું રહસ્ય શું છે દાદા કે હું કોઈની હારે માથાકૂટ કરતો નથી કોઈની હારે બહેસ કરતો નથી એ પત્રકાર કે એવું ન હોય કે કદાચ તમને એ કે તમારું આ જીવનશૈલી તમે વોકિંગ કરતા હોય જમવાનું તમારું કહેવાય કે સાદું ભોજન હોય એવું કંઈક હોય એ પણ ભાગ ભજવતો હોય તો દાદા કે એવું હશે એ તો એવું હશે કે દાદા પહેલાં જ કીધું હું કોઈની બહેસ કરતો જ નથી કે એટલે એકસો ચોવીસ વર્ષ જીવો એમ તમારે લાંબુ જીવવું હોય ને તો બે ત્રણ વસ્તુ ધ્યાન કાઢી નાખવાની એક તો આજુબાજુવાળા શું કરે એ કાંઈ જોવાનું નહીં કોઈની પંચાયત કરવાની નહીં કોઈની યાર બહેસ કરવાની નહીં અને ખોટી ચિંતા કરવાની આવું બધું તમે મૂકી દો ને હા ડર મૂકી દો તો તમે લાંબુ જીવી શકો બોલો હમણાં તો એક ભાઈ ઘરે મહેમાન આવ્યા બોલો તો મહેમાન આવ્યા ને એની ઘરવાળી કે જાઓ દૂધ લઈ આવો તો આ તો ને કીક મારીને ગયો સ્કૂટરને કીક મારીને ગયો બે કલાક આવ્યો બે કલાક આવ્યો ને તો એની ઘરવાળી કે દૂધ ન લાવ્યા એ કે લાવ્યો તો દૂધ તો પણ ક્યાં છે એ કે રસ્તામાં ટ્રાફિક બહુ હતું ને તો ટ્રાફિકમાં હાલવાનો બધા હોન માતા પી 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 હું પી ગયો પી પી કરતા હતા હું પી ગયો બોલો એમ દૂધ પી ગયો બોલ એક દાદા હમણે છોકરાને સલાહ દેતા બેટા મારું નામ મોટું કરજે કે લોકો મને દિવસમાં પાંચ વાર યાદ કરે ને એવું મારું નામ મોટું કરજે ઓલો કે કાંઈ વાંધો નહીં બે દીમાં એ ઉઠી ગયો દિવસમાં પાંચ વાર નહીં પચીસ વાર બધા યાદ કરે બોલે એના બાપાનો હમણાં બાઘા પાંચ જણાવ્યું કે બાઘા મારે એક જાણવું છે કે હું આ નરક શબ્દ છે કે નરક આની જોડકણી શું આવે નરક આવે કે નરક આવે બાઘો કે તારે અહીંયા જવાથી મતલબ છે જોડકણી થી મતલબ છે નરક હોય નરક હોય જે હોય તારે અહીંયા આનંદ કરવાનો ત્યાં જવાથી મતલબ છે ને હું ઊભો તો એક ભિક્ષુક તો હું ઊભો તો ભિક્ષુક આવ્યો આવીને મને કે એક રૂપિયા આપો તન દીથા કઈ ખાધું નથી મેં કીધું એક રૂપિયાની અંદર અત્યારે આવે હું તે ત્રણ રીતે ખાધું નથી રૂપિયાનું શું આવે અરે મન કે રૂપિયા આપો ને તો વજન કાટે જઈને જરાક વજન ચેક કરું કેટલો ઘટ્યો આ લોકડાઉનમાં બેઠા બેઠા ખાધું છે ને તો હવે ડાયટિંગ કરું છું બોલો એક જગ્યાએ હું નીકળ્યો ને તો એક ભિક્ષુક બેઠો હતો આમ સારા ઘરનો લાગ્યો મને ભિક્ષુક હતો ને સારા ઘરનો એટલે મેં ભિક્ષુકને આમ કંઈને આમ દસની નોટ આપી તો મને કે હું દુઆ કરીશ મેં હું કરીશ મને કે ભગવાન તમને અહીં ન બિહારે એવી દુઆ કરીશ કે બોલ મેં કીધું ભાઈ તમે સારા ઘરના લાગો છો મને કે હું બહુ મોટો બિઝનેસમેન હતો તો મેં કીધું અહીં ક્યાં આવી ગયા મને કે રવાડે ચડી ગયો હતો ને તો રોજ ઇંચ જેટલી કમાણી હતી એટલું બધું ઉતું હોય છે કે એટલે અહીં રવાડે ચડી ગયો છે કે પછી અહીં આવી ગયો અમુક અમુક રવાડે ચડી જાય છે પણ એક બહુ મોટો બિઝનેસમેન સાહેબ બહુ મોટો બિઝનેસમેન બહુ મોટી એની ફેક્ટરી બહુ મોટી કંપની બહુ મોટો બિઝનેસમેન અને કુદરતને કરવું ને એમાં બિચારાને બહુ નુકસાની ગઈ નુકસાની એવી નુકસાની ગઈ એવી નુકસાની ગઈ ને કે માથે બે કરોડનું દેવું થઈ ગયું અને એના પરિવારની અંદર કોઈ એને મદદ કરે કે મિત્રો મદદ કરે એવી કોઈ સ્થિતિમાં હતા નહીં એટલે એણે બધાય પાએ બિચારા પાસે બધા પાસે માગ્યું એને ભાઈ મને હેલ્પ કરો હેલ્પ કરો કોઈ એની હેલ્પ કરી નહીં કોઈ એના ફોન ઉપાડે નહીં અને આ માણસ કંટાળી ગયો કે હવે મરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી છે હા આ માણસ ગયો હો ભાઈ રેલવે સ્ટેશને રેલવે સ્ટેશને ગયો અને બરાબર એમ કહેવાય પાટાની ઉપર હુઈ ગયો પાટાની ઉપર હું તો ને તો હમણાં ટ્રેન ઓછી આવતી હતી તો પાટા ઉપર આ ભાઈ હું તો આરામથી એમાં એક વ્યક્તિ આવ્યો વ્હાઈટ એમ વ્હાઈટ કપડાં પહેરેલા વ્હાઈટ લેંઘો ઉપર વ્હાઈટ ખમીજ અને હાથમાં કાળા કલરનું પાકીટ અને આવ્યો ને આમ જોયો ને હું તો માણસ એટલે એની પાસે ગયો ગાય અહીં કાં હું તો બોલો કે મારે મરી જવું છે અરે મરાતું હશે ગાંડા આ અમૂલ્ય જીવન મળ્યું છે આપણને ભગવાન તરફથી ગિફ્ટ મળી છે માનવ શરીરની અને આમાં મરાતું છે કે આત્મહત્યા કરાય ઊભો થા હું જ પ્રોબ્લેમ અરે કે મારો પ્રોબ્લેમ છે તમે સોલ્વ નહીં કરી કે હું કરોડોના દેવામાં આવી ગયો છું મારે બે કરોડ રૂપિયા ચૂકવવાના છે અને આત્મહત્યા સિવાય મારી પાસે બીજો કોઈ ઈલાજ નથી બીજો કોઈ રસ્તો જ નથી અરે ગાંડા ઊભો થતું હોય છે ઊભો કરી બાકડે આવ્યો બાકડે બિહારો પછી બાકડે બેઠા ને પછી આને કીધું ખૂબ છે બોલ તારે કે મારે બે કરોડ રૂપિયાનું મારી પર દેવું છે અને હું નહીં ચૂકવું ને તો મને એ લોકો મારી નાખશે અથવા મારી ઇજ્જત જાય એ કરતાં હું મરી જાવ મોત વાલું કર હોય સારું આ ભાઈ કે ગાંડા મરાતું હોય છે એ કે આમ કહીને આમ ચેક બુક કાઢ્યો અને આમ કહીને આમ બે કરોડનો ચેક લખી દીધો હાલે ગાંડા બે કરોડનો ચેક જા મોજ કર તાર તારતી થાય ત્યારે દેજો ઓલો કે એમ નહીં હું તમને છ મહિનામાં આપી દઈશ કાંઈ વાંધો નહીં છ મહિનામાં આપી દઈશ જા આ માણસ હોય કે ખુશ થઈને મોજમાં આનંદમાં આવી ગયો કે ભાઈ મને તો બે કરોડનો ચેક મળી ગયો અને કારણ કે તમે જ્યારે ડૂબતા હોય એ માણસને તણખલું મળે ને તો એ વધારે આનંદમાં આવી જાય તમે જોજો તમે હાઈવે ઉપર તમારી ગાડી બંધ પડે અને તમારે પંચર પડ્યું હોય તમારી ગાડીમાં પંચર હોય ભલે તમને જડાકે અડપ ન હોય પણ તમને કોઈક ગાડીવાળું પાનું આપે ને તો તમે વ્હીલ ફટાફટ ખોલી નાખશો શું કામ કે તમને અડપ આવી જાય અંદરથી કોઈક તમને એકાદો માણસ હેલ્પ કરવાવાળો મળી જાય ને એટલે આ માણસને હેલ્પ કરવાવાળો માણસ મળી ગયો બે કરોડનો ચેક લઈને ઘરે જઈને એટલો વિચાર કર્યો કે આ બે કરોડનો ચેક મારે વટાવવો નથી મૂકી દઉં અને બે કરોડનો ચેક મૂકી દઉં વટાવો નથી અને હું ધંધામાં એટલી મહેનત કરું ને પાછો ફરીવાર ઊભો થઈ જ એ બે કરોડનો ચેક એને ઘરની અંદર મૂકી દીધો અને પાછો બીજે દિવસે અવારમાંથી શુભ શરૂઆત કરી અને ધીમે 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 અંદર હિંમત આવી ગઈ ને અને એ બ એમ કહેવાય ડબલ હિંમતથી કામ કરવા માંડ્યો અને સાહેબ પાંચ મહિનાની અંદર તો એની પાસે કરોડો રૂપિયા થઈ ગયા પાછા ઓલા બે કરોડનું દેવું તો નીકળી ગયું ને પાછા કરોડો રૂપિયા થઈ ગયા અને માર્કેટમાં નામ થઈ ગયું અને બરાબર એમ કે છ મહિના પૂરા થયા ને એટલે ઓલો ચેક લઈ અને આ વ્યક્તિને રેલવે સ્ટેશન દેવા જાય છે જેવો રેલવે સ્ટેશન દેવા ગયો ને એટલે આ માણસ ત્યાં બેઠો જ હતો વ્હાઇટ લેંઘો પહેરેલો ખમીજ પહેરેલું હાથમાં કાળું પાકીને ત્યાં આવીને બેઠો હતો એટલે આ બિઝનેસમેને જઈને એને બે કરોડનો ચેક આપીને પગે લાગ્યા કે તમે મને આપ્યો તો અને અત્યારે મારે ભગવાનની ખૂબ કૃપા થઈ મારી ત્યાં કરોડો રૂપિયા થઈ ગયા છે ને આ તમારા બે કરોડનો ચેક પાછો મેં વટાયો નથી પણ તમે મને હિંમત આપીને એટલે હું તમારો આભાર માનું છું એટલી વાત જ્યાં થઈને સાહેબ ત્યાં ઓલા બે કરોડનો ચેક લઈ લીધો અને ત્યાં આમથી ચાર જણા આવ્યા ને ઓલા તિંગાટોળી ટીંગાટોળી કરીને લઈ ગયા એટલે આ માણસ આડો પીડ્યો ભાઈ એને ક્યાં લઈ જાઓ તમે આ માણસ તો બહુ ભલો માણસ છે એને મને બે કરોડ રૂપિયાનો ચેક આપ્યો હું મારી જિંદગી બચી ગઈ હું આત્મહત્યા કરો હતો ઓલા ચારેય કે ભાઈ એ ક્યાં વાતું કરીશું એ ક્યાં ગાંડો છે આખા ગામને નકરા ચેક ફાડી ફાડીને દીધા કરેસ તમને બે કરોડનો દે કોઈકને પાંચ કરોડનો દે કે કે સાહેબ એક નકામો માણસ હોય કે કોઈ એમ કે મગજ વગરનો માણસ હોય કે ગાંડો માણસ હોય કે કોઈ ગરીબ માણસ હોય ભલે એને એને રમત રમતમાં બે કરોડનો છેક આપ્યો પણ ઓલાની જિંદગી બચી ગઈ ને એમ સાહેબ તમે કોઈકને ખાલી ખાલી આશ્વાસન આપશો તમે એને ખાલી દિલાસો આપશો કોઈ ભાંગેલો તૂટેલો હારેલો માણસ હોય ને એને ખાલી એટલું કહેજો કે દોસ્ત હું તારી બાજુમાં બેઠો છું મુંજાતો નહીં એટલું કહેશો ને સાહેબ તો કોઈની જિંદગી બચી જાય અને એના પરિવારનો તમને આશીર્વાદ મળશે સાહેબ એટલે કોઈને મદદરૂપ થવા માટે આપણે જરા જરૂર આગળ આવવું જોઈએ કોઈની હેલ્પ કરવી જોઈએ અને આપ સૌએ મને શાંતિ જાળવી માણ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અને છેલ્લે કાંઈ પણ ક્ષતી રહી હોય તો મોટા હૃદયે મને માફ કરજો કારણ કે માત્ર તમને હસાવવાનો અમારો આ નમ્ર પ્રયત્ન હોય છે કે તમારા ચહેરા ઉપર મુસ્કાન લાવવાનો અમારો આ એક નમ્ર પ્રયત્ન હોય છે એ ભાગરૂપે આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ જય ભારત વંદે માતરમ જય જય ગરવી ગુજરાત ધન્યવાદ